નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયોની અંદર આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે, જેમાં ખાસ કરીને ઠંડી વિશેની પણ ચર્ચા કરવાની છે. પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે 100% ઓર્ગેનિક ખાતર વિશેનો એક વિડીયો મૂકેલો હતો, એટલે અત્યારે જે શિયાળુ પાકના વાવેતર થઈ રહ્યા હોય એમાં પાયાની અંદર પણ તમે વાપરી શકો, અને જો પાયામાં ન વાપર્યું હોય તો ઉપરથી તમે વાપરી શકો. આ રીતે બંને રીતે વાપરી શકાય એવા 100% ઓર્ગેનિક ખાતર છે. ખાસ કરીને ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે 100% ઓર્ગેનિક ખાતર છે એટલે એનો જ વપરાશ કરવો, જેથી કરીને આપણે એનું પરિણામ તો સારું મળે છે પણ સાથોસાથ આપણી જમીન પણ સુધરે અને જમીનનો પીએચ લેવલ છે એ પણ એકંદરે સારો રહે, માટે થઈને આપણે એની ભલામણ કરેલી હતી. એટલે આ વિડીયો પૂરો થશે એટલે એ સાઈડમાં આપણે એ વિડીયો બતાવવા આવશે, એટલે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ 100% ઓર્ગેનિક ખાતરનો વિડીયો છે એ જોઈ લેવાનો છે. પણ સાથે આપણે વાત કરવાની છે આવનારા દિવસના હવામાનની. આમ તો થોડા દિવસ પહેલાં પણ મેં વિડીયો મૂકીને આપને માહિતી આપી હતી, એની અંદર મેં આપને જણાવ્યું હતું કે ઝાકળ અને ઠંડીનું પ્રમાણ છે એ 15-17 નવેમ્બર આસપાસથી વધવાનું ચાલુ થઈ જશે. એ મુજબ અત્યારે ઠંડીનો માહોલ છે એ પણ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ઝાકળ પણ થોડા દિવસ માટે જોવા મળી. અને હવે આપને માહિતી આપો આગળની, તો અત્યારે જે આ ઠંડીનું પ્રમાણ છે આજે 19 નવેમ્બર થઈ ચૂકી છે અને હજી 26 નવેમ્બર સુધી કન્ટિન્યુ આ ટાઈપની ઠંડી જોવા મળશે. અમુક દિવસે ઠંડીનું પ્રમાણ છે વધી પણ જશે, ખાસ કરીને રાત્રિના સમયે જે ઠંડી હોય છે એમાં વધારો થશે. એટલે એકંદરે લઘુત્તમ તાપમાન છે એમાં કહેને કે હજી પણ 26 તારીખ પહેલાં વધારો થાય તેવી શક્યતાઓ છે. 26 તારીખથી લઈને 30 તારીખ સુધી, 26 થી 30 નવેમ્બરનું જે સેશન હશે એમાં થોડીક રાહત મળશે, ઠંડીની અંદર સામાન્ય ઘટાડો જોવા મળશે. પણ 1 તારીખથી ફરીથી પાછી આવી અને અમુક જગ્યાએ આના કરતાં અત્યારે જે આપણે જોવા મળી રહી છે ઠંડી, આજે 19 તારીખે, એના કરતાં પણ વધારે ઠંડી છે એ 1 ડિસેમ્બરથી શરૂ થવાની છે. એટલે એકંદરે જોવા જાય તો શિયાળો છે એ રેગ્યુલર છે. શિયાળાની વાત કરવા જાય જે ઠંડી રેગ્યુલર ઠંડીનો જે રાઉન્ડ આવતો હોય એની અંદર પણ થોડુંક દર વર્ષની સરખામણીએ 5 દિવસ આપણે વહેલું પણ ગણી શકાય, ઠંડી વહેલી છે. પણ એકંદરે ઠંડી છે એ ખૂબ જરૂરી હોય છે અને શિયાળુ પાકની અંદર ઠંડીને હિસાબે આપણે જે ફાયદો મળવો જોઈએ એ પણ આપણે મળતો હોય છે. ખાસ કરીને જે ઘઉં હોય, ચણા હોય, આવા જે પાકોની અંદર ઠંડી અને ઝાકળને કારણે આપણે જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો હોય છે, ને એવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. હજી આગળ ડિસેમ્બરની વાત કરવા જઈએ તો એકંદરે ડિસેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધારે ઠંડી પણ આ વર્ષે જોવા મળી શકે. આ વર્ષે શિયાળો છે એકંદરે રેગ્યુલર છે, નોર્મલ છે, દર વર્ષ જેવો જ છે. છેલ્લા 3 વર્ષથી આપણે જોઈએ છે કે શિયાળામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન રાજ્યની અંદર વધારે પડતા ઠંડી પણ આપણે જોવા મળે છે. એટલે આ વર્ષે પણ એ જ મુજબ રેગ્યુલર શિયાળો છે એટલે સામાન્ય કરતાં વધારે ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને પવનો છે એ પણ અત્યારે ભૂર પવનો ચાલી રહ્યા છે, એટલે કે ઉત્તર પૂર્વના ઈશાન ખૂણાના પવનો ચાલી રહ્યા છે અને આ પવનો છે એ કન્ટિન્યુ હમણાં જોવા મળશે. પવનની સ્પીડ છે અત્યારે 12 થી લઈને 14 સુધીની ચાલી રહી છે, એટલે 12 થી લઈને 14 સુધીની સ્પીડનો પવન કન્ટિન્યુ જોવા મળશે અને ઈશાન ખૂણાનો પવન છે એ જ હમણાં કન્ટિન્યુ રહેશે. એટલે એકંદરે જે આપણે શિયાળાનો માહોલની જે રાહ જોતા હતા એ માહોલ ચાલુ થઈ ગયો છે અને હજી આવનારા સમયમાં પણ આપણે વધારે ઠંડીનો લાભ મળી શકે છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. પણ શરૂઆતમાં મેં આપને વાત કરી હતી, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે 100% ઓર્ગેનિક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ જ આપશો, ધન્યવાદ.